नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। वाला विद्यार्थी मित्रों, मजामा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। आजनो आपनो अभ्यास थे धोरण एक गुजराती लेखन विकास, गुजराती नी जे निबंध लेखन नी चोपड़ी छे ते एमां भाग बे नंबर 5 रंग पूरो अहीं तारीख लखवानी छे। हवे जुओ, वस्तुओ घरमां होय तो लाल, શાળામાં હોય તો લીલો અને બંને જગ્યાએ હોય તો પીળો રંગ કરો। હવે આ જે તમને ચિત્ર આપ્યું છે તેમાં જે ઘરમાં હોય તેના માટે તમારે શું કરવાનું, એ આ જે ગોળ છે એમાં લાલ કલર પૂરી દેવાનો છે। શાળામાં હોય એટલે આપણે જે સ્કૂલમાં હોય તે વસ્તુમાં લીલો અને જે બંને જગ્યાએ વપરાતું હોય તેમાં તમારે પીળો કલર પૂરવાનો રહેશે। હવે આ શેનું ચિત્ર છે, બેડનું। બેડ એટલે આપણે જે ઘરે હોય છે ને પલંગ, એનું ચિત્ર છે। તો આ ઘરનું, ઘરમાં આ ઘરની વસ્તુ કહેવાય આને। વસ્તુઓ ઘરમાં હોય, આ ઘરમાં રહે હોય વસ્તુ, એના પર તમારે કયો કલર કરવાનો છે, લાલ। તો આ ગોળની અંદર તમારે લાલ કલર કરી દેવાનો। હવે આ ચિત્ર શેનું છે, ઘંટનું। શાળામાં હોય છે ને જ્યારે રિસેસ પડે અથવા પીરિયડ બદલાય અથવા તમે છૂટો એ ત્યારે આ શું વાગે છે, ઘંટ વાગે છે। તો હા, તો આ ઘંટના ચિત્રમાં તમારે કયો કલર કરવાનો છે, જો વાંચો, શાળામાં હોય તો લીલો, આ શાળાની વસ્તુ છે તો એના પર આપણે કયો કલર કરી દેવાનો, લીલો એની અંદર। હવે આ શેનું ચિત્ર છે, બધા છોકરાઓને તો ખ્યાલ તો હશે જ, રસોડામાં જતા હશે તો એમને આઈડિયા તો હશે કે આ શેનું ચિત્ર છે એમ। તો આ શેનું ચિત્ર છે, સાણસીનું। જ્યારે કોઈ પણ વસ્તુ ગરમ હોય, ગરમ ચા, ગરમ પાણી, કોઈ પણ જાતની ગરમ વસ્તુ તમે એ વસ્તુને પકડવા માટે શેનો ઉપયોગ કરો છો, તો સાણસીનો રસોડામાં હોય છે, બરોબર। તો આ શેની કઈ વસ્તુ થઈ, ઘરમાં હોય, ઘરની વસ્તુ થઈ, તો આપણે ઘરમાં, ઘરમાં હોય વસ્તુ પર કયો કલર કરવાનો છે, તો અહીંયા કયો કલર કરવાનો, લાલ। લાલ કલર તમારે અહીંયા ગોળ સરસ અહીંયા કરી દેવાનો। હવે આ શેનું ચિત્ર છે, કોમ્પ્યુટરનું। શેનું, કોમ્પ્યુટરનું ચિત્ર છે ને, હા। તો કોમ્પ્યુટર એવી વસ્તુ છે કે અમુકના ઘરમાં હોય છે અને શાળામાં પણ, શાળામાં તો કમ્પલસરી હોય જ છે પણ અમુકના ઘરે પણ આ વસ્તુ જોવા મળે છે અને અત્યારના યુગમાં તો સમજો કે બધાના મોટાભાગના ઘરે આ વસ્તુ હોય હોય ને હોય જ છે, એટલે આ બંનેમાં આવે છે આ વસ્તુ। કોમ્પ્યુટર એ ઘરમાં પણ હોઈ શકે અને શાળામાં પણ હોઈ શકે, તો તમારે આમાં કયો કલર કરવાનો, પીળો। કયો, ધ્યાન રાખજો, કોમ્પ્યુટર જેવી વસ્તુ ઘરે પણ હોઈ શકે અને શાળામાં પણ હોઈ શકે છે, શાળામાં તો હોય જ છે પણ અમુકના ઘરમાં પણ કોમ્પ્યુટર હોય છે, એટલે બંને જગ્યાએ હોય છે આ જે વસ્તુ છે એ બંને જગ્યાએ હોય છે, માટે અહીંયા કયો કલર કરવાનો, પીળો। હવે જ્યારે ટીચર બોર્ડ પર ભણાવતા હોય છે ત્યારે શાળામાં તો મોટું બ્લેકબોર્ડ હોય છે ને, અહીંયા નાનું એવું બ્લેકબોર્ડ છે જેમાં ચોક ડસ્ટર બધું છે, જુઓ નીચે છે ને, પણ આ ઘરમાં વપરાય, આ શાળામાં વપરાય નહીં, બ્લેકબોર્ડ ખરી પણ ક્યાં વપરાય, ઘરમાં। તો હવે ઘરની વસ્તુ હોય તો કયો કલર કરવાનો છે, તો લાલ, આ ગોળની અંદર લાલ કલર કરી દેવાનો। હવે આ શેનું ચિત્ર છે, ઓશિકું। ઘરે આપણે હોય છે ને ઓશિકું, સુવા, રાત્રે બેડરૂમમાં જઈએ તો આપણે શું કરીએ છીએ, માથું શેના પર મૂકીએ, ઓશિકા પર। તો ઓશિકું શું છે, ઘરની વસ્તુ છે, તો એમાં કયો કલર કરવાનો, લાલ। હવે આ ચિત્ર જુઓ, આ તો તમે બધા ઓળખી શકો એવું ચિત્ર છે, તમારા ઘરમાં નાના ભાઈ બહેન હશે તો એના માટે આ વસ્તુ હોય છે, શું છે, આ ગોળિયું। જ્યારે આપણે નાના હોઈએ આપણે અથવા આપણા ઘરમાં કોઈ નાનું વ્યક્તિ હોય તો શું વપરાય, આ ગોળિયું, જેને સુવાડવા માટે વપરાય છે, તો આ ઘરની વસ્તુ થઈ, વસ્તુ ઘરમાં હોય તો આ ઘરની વસ્તુ થઈ, તેમાં કયો કલર આવશે, લાલ। હવે ઢોલ,
ઢોલ ક્યાં વપરાય? આપણે મમ્મી મમ્મી ભજનમાં જતા હોય, દાદી ભજનમાં જતા હોય તો ઢોલ લઈ જાય છે ને સાથે. તો આ ઘરની વસ્તુ છે, સ્કૂલમાં ઢોલ હોય નહીં. તો અહીંયા કયો કલર આવશે? લાલ. હવે ડોલ, ડોલ તો આપણે શું કરીએ, નાવા જઈએ ત્યારે બાથરૂમમાં ડોલ હોય છે ને, તે ઘરની વસ્તુ કહેવાય. તેમાં કયો કલર કરવાનો? લાલ. ચલો હવે નંબર 5માં રંગ પૂરો. એમાં આ રીતે તમારે ઘરની, શાળાની અને બંને ત્રણેય કલર વ્યવસ્થિત રીતે સમજીને અને જોઈને પૂરવાના છે. હવે આગળ વધીએ તો નંબર 6 અને પેજ નંબર 7. પેજ નંબર 7માં નંબર 6, અ ઓળખો અને ગોળ કરો, બ વાંચો અને જોડો. બરોબર, પહેલા આ અ ઓળખો અને ગોળ કરો, આ સૂચના છે. બંને અ અને બની સૂચના છે, આ અની સૂચના છે. ઓળખો અને ગોળ કરો, અહીંયા તારીખ લખી નાખવાની. ઓળખો અને ગોળ કરો, અહીંયા અ. હવે જુઓ આ જે ચોરસ છે એમાં તમને કયો મૂળાક્ષર આપેલો દેખાય છે? ગણપતિનો ગ દેખાય છે. તો હવે તમારે શું કરવાનું, આ જે ત્રણ શબ્દ આપ્યા છે એમાં જ્યાં આ ગણપતિનો ગ હોય એના ઉપર તમારે શું કરી દેવાનું? ગોળ. ગ શોધીને કરવાનું છે. અહીંયા ગણપતિ ગ છે. હવે શબ્દો વાંચો જોઈએ. જ ગ, ગ આવ્યો પાછળ તો શું કરી દેવાનું? ગોળ. પ ગ ર વ, ગ આવ્યો અહીંયા બીજા નંબરમાં તો શું કરવાનું? ગોળ. મ ગ ર વચ્ચેનો મૂળાક્ષર ગ છે, શું કરવાનું? ગોળ. એ જ રીતે અહીંયા આ બોક્સમાં મ આપ્યો છે, તો આ ત્રણેય શબ્દ, આ ત્રણેય શબ્દમાં જ્યાં મ મૂળાક્ષર હોય એના ઉપર તમારે ગોળ કરવાનું રહેશે. વાંચવા પડે શબ્દો પહેલાં. ન મ, તો બીજો મૂળાક્ષર મ છે તો એના પર શું કરવાનું? ગોળ. મ ગ, પહેલો મૂળાક્ષર મ છે એના પર શું કરવાનું? ગોળ. જમણ, બીજો મૂળાક્ષર મ છે એના પર શું કરવાનું? ગોળ. એ રીતે ત્રીજા નંબરમાં, ત્રીજા નંબરના મોક્ષમાં ન આપ્યો છે મૂળાક્ષર ન, તો ત્રણેય શબ્દોમાં જોવાનું જ્યાં ન હોય એના ઉપર તમારે શું કરવાનું? ગોળ. તો વાંચો જોઈએ. ન મ ન, આ શબ્દની અંદર બે વાર ન આવ્યા જુઓ, દેખાય છે? તો બંને ન ઉપર શું કરવાનું છે? આમ ગોળ કરી દેવાનો છે વ્યવસ્થિત રીતે. હવે બીજો શબ્દ ન ગ ર, પહેલો મૂળાક્ષર ન છે તો શું કરવાનું? ગોળ. ગ ગ ન, ત્રીજા નંબરનો ગોળ. હવે નીચેનું મૂળાક્ષર છે જ, આ શબ્દમાં જોવાનું જ ક્યાં છે? તો જ ન ક, આગળનો મૂળાક્ષર જ છે તો શું કરવાનું? ગોળ. ગ ર જ, છેલ્લો મૂળાક્ષર જ છે, શું કરવાનું? ગોળ. ન જ ર, વચ્ચેનો મૂળાક્ષર જ છે, શું કરવાનું? ગોળ. જુઓ નંબર 6માં ઓળખો અને ગોળ કરો, તો ઓળખો અને ગોળ કરો, ગ મ ન જ આપણે ઓળખ્યા અને ગોળ કર્યા. હવે નંબર, હવે બ વાંચો અને જોડો. હવે આ રહ્યું બ વાંચો અને જોડોમાં શું કરવાનું છે? તમારે આ શબ્દો એના એ જ છે, પણ અહીંયા આડા આવડા આપ્યા છે. એ જે સીધી લાઈનમાં આપ્યા છે એ જ શબ્દો અહીંયા આપ્યા છે, પણ આડે આડા આડા આવડા આપ્યા છે. તો તમારે શું કરવાનું છે? એને વાંચવાના છે અને પછી અહીંયા એને જોડવાના છે. હવે ચલો વાંચવાની શરૂઆત કરો. કાનાવાળા શબ્દો છે. ગને કાનો ગા, નને કઈની ન, બરોબર. તો અહીંયા ગા ન આપેલું છે, તો આપણે સામે શું કરવાનું? જ્યાં ગાન લખ્યું હોય તેને આ ગાન, આ ગાનને સામેવાળા ગાન સાથે જોડી દેવાનું છે. તો અહીંયા જો જનેકાનો જાગ, મનેકાનો માગ, નનેકાનો નાગ, જનેકાનો જાન, આ રહ્યું. જો ગનેકાનો ગા છે, છે ગનેકાનો ગા, તો શું કરવાનું? ગનેકાના ગાને ગનેકાના ગા સાથે શું કરી દેવાનું? જોડી દેવાનું. હવે બીજી એક રીત. હવે અહીંયા છે નનેકાનો ના, મને કઈની મ, પહેલો કયો મૂળાક્ષર છે? નનેકાનો ના. તો તમારે સૌ પ્રથમ બધા શબ્દો નહીં વાંચવાના, સૌ પ્રથમ નનેકાનો ના લખ્યો હોય તે શબ્દો વાંચવાના અને એમાં આખું વાંચવાનું, નનેકાના નામાં પણ આખું વાંચીને પછી એની સાથે જોડવાનું. ધારો કે નનેકાનું ના, મને કઈની મ, તો અહીંયા ના વાળા કયા શબ્દો છે? તો આ રહ્યું.
નાનેકાનું ના ગને કહી નીકળ્યો, પણ આપણે નામ શોધવાનું છે નાગ નહીં, તો આ શબ્દ કેન્સલ રાખવાનો, નહીં કરવાનું, એની સાથે જોડવાનું નહીં. હવે આગળ વધવાનું, તો આ રહ્યો બીજો શબ્દ નાનેકાનું ના, મને કંઈ નહીં થયું છે અહીંયા નામ, તો અહીંયા નામ, તો નામ સાથે નામને શું કરી દેવાનું, જોડી દેવાનું. હવે ત્રીજો શબ્દ છે જનેકાનો જા, ગને કંઈ ગ, જાગ. તો સૌ પ્રથમ આપણે જનેકાનો જા, પહેલો જે મૂળાક્ષર છે એ શોધવાનો, પહેલો જે મૂળાક્ષર છે એનાથી જે શબ્દો શરૂ થતા હોય એ પહેલાં જોવાના. તો જનેકાનો જા, ગને કંઈ ગ, તો જો જનેકાનો જા, ગને કંઈ ગ છે, તો જાગ, તો જાગને જાગ સાથે શું કરી દેવાનું છે, જોડી દેવાનું છે આપણે. હવે કયો છે શબ્દ મનિકાનો મા, ગને કંઈ નહીં ગ, પહેલો મૂળાક્ષર કયો છે મનિકાનો મા, તો અહીંયા આપણે પહેલો મનિકાનો મા આવે એ જોવાનું. તો આવ્યો મનિકાનો મા, બીજો મૂળાક્ષર છે ગને કંઈ નહીં ગ, તો અહીંયા પણ ગને કંઈ નહીં ગ છે, તો મા ગ, તો આ માગને આ માગ સાથે શું કરી દેવાનું છે, જોડી દેવાનું છે. હવે જુઓ ગનેકાનો ગા, જને કંઈની જ, ગા જ, પહેલો મૂળાક્ષર કયો છે ગા, તો અહીંયા પહેલો મૂળાક્ષર ગનેકાનો ગા હોય એના સામે વધારે ધ્યાન આપવાનું છે. આ રહ્યો જુઓ ગનેકાનો ગા, જને કંઈની જ, અહીંયા પણ જને કંઈની જ છે, તો ગાજ, આ ગાજને આ ગાજ સાથે શું કરી દેવાનું છે, જોડી દેવાનું છે. હવે આગળ જોઈએ તો જનેકાનો જા, નને કંઈની ન, સૌ પ્રથમ પહેલો મૂળાક્ષર જનેકાનો જા છે, તો અહીંયા શું કરવાનું, જનેકાનો જા અહીંયા આવ્યો તો એ આવી ગયો છે, અહીંયા જનેકાનો જા અહીંયા આ રહ્યો જુઓ, અને નને કંઈ નહીં ન, જાનો, તો આ જાનને આ જાન સાથે શું કરી દેવાનું છે, જોડી દેવાનું છે. હવે છેલ્લો છેલ્લો શબ્દ કયો રહ્યો વાંચો જોઈએ, નનેકાનો ના, ગને કંઈ નહીં ગ. હવે એક શબ્દ રહ્યો છે સામે, પણ એક શબ્દ રહ્યો છે નનેકાનો ના, ગને કંઈ નહીં ગ, તો નાગને નાગ સાથે શું કરી દેવાનું, જોડી દેવાનું. ખ્યાલ આવ્યો? નંબર છ માં અમાં ઓળખો અને ગોળ કરો હતું, અને બ માં વાંચો અને જોડો હતું. ઓળખો અને ગોળ કરોમાં જે આપ્યા હતા મૂળાક્ષરો એ આ શબ્દોમાં શોધવાના હતા અને એના ઉપર ગોળ કરવાનું હતું. હવે વાંચો અને જોડોમાં આ શબ્દો જે આપેલા છે સામે એ જ શબ્દો આપેલા હતા, પણ અહીંયા જે લાઇન્સર આપ્યા હતા એ શબ્દો અહીં આડા આવડા કરીને આપ્યા હતા. તમારે સામે શું કરવાનું હતું, આ શબ્દોને આ શબ્દો સાથે વાંચીને જોડવાના છે, બરોબર. હવે આગળ જોઈએ તો નંબર સાત, ખૂટતો અક્ષર લખો, અહીંયા તારીખ લખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચિત્રો આપેલા છે બરોબર, એને તમારે શું કરવાના છે, જે આ ખાલી જગ્યા આપી છે તેમાં એક મૂળાક્ષર લખી આ ચિત્રનું જે નામ છે એ પૂરું કરવાનું છે. હવે જુઓ આ શેનું ચિત્ર છે, બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ તો આવવો જોઈએ કે આ શેનું ચિત્ર છે. તો શેનું ચિત્ર છે, નળનું, તો અળ તો આપેલો જ છે, જુઓ છે ને, તો અહીંયા આગળ શું લખવાનું, ન નગારાનો ન, તો નળ, નળનું ચિત્ર છે, નળ, બરોબર. હવે આ શેનું ચિત્ર છે, દરેક વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષકો આ આ જે વસ્તુ છે આપણે યુઝ કરીએ છીએ વાપરીએ છીએ, શેનું ચિત્ર છે, પેનનું, શેનું, પેનનું, તો અહીં એ પણ એકમાત્ર પેન તો આપેલો જ છે, પણ એકમાત્ર પે. હવે અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું છે, તો નગારાનો ન, પેન, આ ચિત્ર નળનું છે તો નળ, આ ચિત્ર પેનનું છે તો પેન, આ ચિત્ર શેનું છે, ભમરડાનું. હમણાં રજાઓ ચાલે છે તો તમે ભમરડા તો રમતા હશો, તો અહીંયા ભ આપેલો છે, અહીં ખાલી જગ્યા આપેલી છે, અહીં ર છે અને ડને કાનું માત્ર ડો, તો કયો મૂળાક્ષર અહીંયા ખૂટે છે, તો મરચાનો મ, ભ મ ર ડો, મ લખ્યો તો આખો શબ્દ પૂરો થયો, ભ મ ર ડો. હવે આ શેનું ચિત્ર છે, હમણાં જે તહેવાર ગયો ઉત્તરાયણમાં તમે બહુ જ પતંગ ચકાવ્યા ને, તો આ શેનું ચિત્ર છે, પતંગનું, તો અહીંયા પ આપ્યો છે, તને માથે મીઠું તંગ આપ્યું છે, અને અહીંયા ગની લાઈન ખાલી રાખી છે, તો આપણે અહીંયા ગણપતિનો ગ લખી નાખીશું જેથી કરીને આ શબ્દ આખો પૂરો થશે, પતંગ, બરોબર. હવે આ શેનું ચિત્ર છે, તમે શિયાળામાં ખાવ છો ને, સલાડ બનાવો છો, હલવો બનાવો છો, એ શેનું ચિત્ર છે, ગાજરનું,
શેનું? ગાજરનું. તો અહીંયા ખાલી જગ્યા આપી છે, અહીંયા જ જમરૂખનો જ અને અહીંયા રમકડાનો ર. તો અહીંયા કયો મૂળાક્ષર મૂકીશું તો અહીંયા આખો શબ્દ પૂરો થશે? તો ગણેકાનો ગા, ગણેકાનો ગાજર. બરોબર, ગાજર. હવે આ શેનું ચિત્ર છે? શિયાળામાં આપણે ખાઈએ છીએ તે જામફળનું ચિત્ર છે. તો અહીંયા ખાલી જગ્યા આપી છે, અહીંયા મરચાંનું મ, ફટાકડાનું ફળ, અળ નહીં, કંઈ નહીં, અળ. તો અહીંયા કયો મૂળાક્ષર મૂકીશું તો આ ચિત્ર પૂરું થશે? તો જને કાનો જા, જામફળ. ખાવ છો ને બધા? બોર શેરડી જામફળ ઉત્તરાયણમાં ખાધા હતા ને એમ. હવે આ ચિત્ર શેનું છે? બધાને ખ્યાલ આવશે આ ચિત્રમાં તો. શેનું ચિત્ર છે? માછલીનું. બરોબર, તો અહીં ખાલી જગ્યા આપી છે, અહીંયા છત્રીનો છે અને લને દીર્ઘયલી. તો આપણે કયો મૂળાક્ષર મૂકીએ તો આ શબ્દ પૂરો થશે? તો મને કાનો મા, મને કાનો માછલી. ખ્યાલ આવ્યો? માછલી શબ્દ પૂરો થયો. હવે આ શેનું ચિત્ર છે? વાદળનું. શેનું? વાદળનું. તો અહીંયા જે આગળની જગ્યા ખાલી આપી છે એમાં કયો મૂળાક્ષર મૂકીશું તો વાદળનું આખું નામ પૂરું થશે? તો અહીંયા દવા આપેલો છે, અળા આપેલો છે, તો કયો નથી? વનેકાનો વા. તો વાદળ થયું. શેનું ચિત્ર છે આ? ફૂલનું નામ આવડતું છે છોકરાઓને? પાવે છે? કમળ છે. શું છે? કમળ. તો અહીંયા ખાલી જગ્યા મળ આપેલું છે, અહીં કયો મૂળાક્ષર મૂકીએ તો કમળ શબ્દ પૂરો થાય? તો આપણે બોલીએ છીએ ને કક્કામાં ક કમળનો ક, તો ક કમળનો ક મૂકશો તો કમળ શબ્દ પૂરો થયો. એ રીતે આગળ જોઈએ. શેનું ચિત્ર છે આ? આ ફ્રૂટ છોકરાઓને ખૂબ જ ભાવે છે. શેનું ચિત્ર છે બોલો? સફરજન. શેનું? સફરજનનું ચિત્ર છે. તો અહીંયા સફર ખાલી જગ્યા ન, તો સફર ખાલી જગ્યા ન આપેલું છે, તો કયો મૂળાક્ષર મૂકીએ તો આ નામ પૂરું થશે બોલો? તો કયો મૂકીશું? જમરૂખનો જ. શબ્દ વાંચો, સફર જન. જ મૂકવાથી આખો સફરજનનું જ નામ છે પૂરું થયું. હવે આગળ જુઓ, તમે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ છો તો આવું જુઓ છો, આ કયું છે પ્રાણી? ખ્યાલ આવે છે? અજગર છે. શું છે? અજગર. જ્યારે આપણે સ્વર બોલાવીએ ત્યારે પણ આપણે અજગરનો અ બોલાવીએ છીએ. તો અહીંયા જુઓ, અ આપેલો છે, જ આપેલો છે, ગ આપેલો છે, અને પાછળનો જે મૂળાક્ષર છે આપેલો નથી. તે કયો મૂળાક્ષર જે મૂકીએ તો અજગર પૂરું થાય? તો અ જ ગ ર. હવે વાંચો જોઈએ, અ જ ગ ર પૂરો થયો શબ્દ. હવે આગળ, આ દરેક વ્યક્તિને, દરેક માનવીને આ આ જે અંગ છે એ આપેલું છે. આ કયું અંગ છે? નાક. ખ્યાલ આવ્યો? આ નાકનું ચિત્ર છે. તો અહીં આગળ ખાલી જગ્યા આપી છે ને અહીંયા ક આપ્યો છે, તો આગળ કયો મૂળાક્ષર મૂકીશું તો આ શબ્દ પૂરો થશે? તો નને કાનો ના, નાક. બરોબર. હવે જુઓ નંબર 7, ખૂટતો મૂળાક્ષર લખો. અહીં તારીખ લખવાની છે. અહીં નળનું ચિત્ર છે તો ન મૂક્યો તો શબ્દ પૂરો થયો. પેનનું ચિત્ર છે તો ન મૂક્યો તો શબ્દ પૂરો થયો. અહીંયા ભમરડાનું ચિત્ર છે, અહીંયા આપણે શું મૂક્યું? મ. શેનું ચિત્ર છે આ? પતંગનું. તો અહીંયા શું મૂક્યો? ગ. તો પતંગ શબ્દ પૂરો થયો. આ ચિત્ર છે ગાજરનું, તો ગનેકાનો ગા મૂક્યો તો શબ્દ પૂરો થયો. જામફળનું ચિત્ર છે, તો જનેકાનો જા મૂક્યો, જામફળ શબ્દ પૂરો થયો. આ માછલીનું ચિત્ર છે, મનેકાનો મા મૂક્યો તો માછલી શબ્દ પૂરો થયો. અહીં વાદળનું ચિત્ર છે, વનેકાનો વા મૂક્યો તો વાદળ શબ્દ પૂરો થયો. અહીં કમળનું ચિત્ર છે, ક મૂક્યો તો કમળ શબ્દ પૂરો થયો. અહીં સફરજનનું ચિત્ર છે, જ મૂક્યો તો સફરજન શબ્દ પૂરો થયો. અહીં અજગરનું ચિત્ર છે, અજગર ર મૂક્યો તો અજગરનો શબ્દ પૂરો થયો. અહીં નાકનું ચિત્ર છે, નનેકાનો ના મૂક્યો તો નાકનો ચિત્ર શબ્દ પૂરો થયો. હવે જુઓ, દરેક વિદ્યાર્થી મિત્રોએ આ જે નિબંધ લેખન છે એમાં વ્યવસ્થિત રીતે આ 5 નંબરમાં રંગ પૂરવાના છે.
છ નંબરમાં વ્યવસ્થિત રીતે ગોળ કરવાનું છે, જોડકા ચોખ્ખા જોડવાના છે. જો આ રીતે વ્યવસ્થિત રીતે ગોળ કરવાનું છે, અહીં જોડકા જોડવાના છે. અને નંબર સાતમાં ખૂટતો મૂળાક્ષર લખવાનું છે અને આ ચિત્રના જે નામ છે એ પૂરા કરવાના છે. ખ્યાલ આવ્યો? બધા આટલું કમ્પ્લીટ કરી દેજો. આવજો.